આપ જોઈ છો કૃષિ યાત્રાને હું છું ખુશાલી આજનો કૃષિ યાત્રાનો વિષય છે ઝીરુના પાકની આધુનિક ખેતી પદ્ધતિ ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં જીરુના પાકનો મુખ્ય ફાળો રહેલો છે કૃષિ ક્ષેત્રે આવેલો બદલાવો પણ પ્રત્યક્ષ જોવાની કોશિશ નથી કરી પરંતુ શ્રીલા દાયકાવા કૃષિ ખેત ઉત્પાદન વધારવા માટે જગતના તાતે વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડ જાતો જેમ કે રાસાયણિક ખાતરો કીટનાશક નિંદામણ નાશકોના કારણે ધારે ઉત્પાદન તો મળ્યું પરંતુ તેના આડેધડ બે સમસ્યાઓ માનવ જાતિ અને પશુ તંદુરસ્તી પર વિપરીત પરંપરાગત ખેતી ઉભી થઈ આજે પરંપરાગત જીરુની ખેતી કેવી રીતે કરવી તે વિશે જાણીશું તો એક તરફ વિપરીત અસરો થઈ રહી છે બીજી તરફ જગતના તાતે વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડ જાતો રસાયણિક ખાતરો કીટનાશક નિંદાવણ નાશકોના કારણે ધારી ઉત્પાદન તો મેળવ્યું છે પરંતુ તેના આડેધડ અને બેફામ ઉપયોગના પરિણામે વાતાવરણીય સમસ્યાઓ માનવજાતિ અને પશુ પક્ષીની તંદુરસ્તી પર વિપરીત અસરો જોવા મળી છે અને પાછા પરંપરાગત ખેતી તરફ વળવાની નોબત પણ ઊભી થઈ છે કેવી રીતે આ ખેતી કરવી તમામ સવાલો હજુ ખેડૂતોના મનમાં થતા હશે અને પાકની કેવી રીતે વાવણી કરવી તે પણ ઘણા સવાલો મનમાં થતા હશે એક તરફ ઉત્પાદન બીજી તરફ દવાઓ અને સાથે જ કૃષિ ક્ષેત્રે આવેલા બદલાવો ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં જીરુના પાકનો મુખ્ય ફાળો રહેલો છે કૃષિ ક્ષેત્રે આવેલા બદલાવો પ્રત્યક્ષ જોવાની કોશિશ નથી કરી આપણે પરંતુ છેલ્લા દાયકામાં કૃષિ ખેત ઉત્પાદન વધારવા માટે જગતના તાતે વધુ ઉત્પાદન આપતી હાઇબ્રિડ જાતો રાસાયણિક ખાતરો કીટનાશક નિંદાવણનાશકોના કારણે ધારી ઉત્પાદન તો મળ્યું પણ આડેધન બેફામ ઉપયોગના પરિણામે વાતાવરણીય સમસ્યાઓ માનવજાતિ અને પશુ પક્ષીની તંદુરસ્તી પર વિપરીત અસરો જોવા મળી અને પરંપરાગત ખેતી તરફ વળવાની નોબત પણ ઊભી થઈ છે

ચોક્કસ ખુશાલીબેન જીરુનો પાક છે આપણે સૌ પ્રથમ ખેડૂત મિત્રોની વાત કરીએ તો જીરુનો પાક છે એ ખૂબ જ જોખમ ભર્યો અને રિસ્કી પાકમાંથી એક આ જીરુનો પાક ગણાય છે હવે જીરુના પાકની અંદર ખેડૂત મિત્રો આપણે હંમેશા જ્યારે હવામાનની વાત ચાલતી હોય ત્યારે જીરાના પાકને ઠંડુ છે સૂકું અને સ્વચ્છ હવામાન છે એ જીરાના પાકને વધારે અનુકૂળ આવતું હોય છે અને સાથે સાથે આપણે જમીનની વાત કરીએ તો જમીનમાં છે એ સારી નિતારવાળી જમીન કે જે જમીનમાં પાણી ન ભરાઈ રહેતું હોય રેતાળ છે ગોરાડું છે મધ્યમ કાળી જમીન છે આ પ્રકારની જમીનો એમાં ખૂબ જ વધારે પડતી વધારે પડતી અનુકૂળ આવે છે જીરાના પાક માટે તો ખેડૂત મિત્રો આ બંને વસ્તુ આબોહવામાન અને જમીન એ જીરાના પાક માટે ખૂબ જ અગત્યની છે ઘણી વખત આપણે જોઈએ છીએ ક્ષારવાળી જે જમીનો છે એ જમીનોમાં પૂરતા પોષક તત્વો અથવા સેન્દ્રિય તત્વોની ઉણપના કારણે ત્યાં વૃદ્ધિ અને વિકાસનો પ્રશ્ન પણ એક મુખ્ય બનતો હોય છે તો આમ રેતાળ છે ગોરાડું અને મધ્યમ કાળી જમીન છે એ જીરાના પાક માટે ખૂબ જ અનુકૂળ છે જી જીરું જે પાક છે તેના માટે જમીનની તૈયારી કેવી રીતે જીરાના પાકને ખેડૂત મિત્રો કરવાનું છે ત્યારે સૌથી જમીનની તૈયારીમાં એ વાત ધ્યાન રાખવાની છે કે આપણે આગળનો જે પાક કરેલો છે એ પાકના જે કંઈ પણ અવશેષો આપણી જમીનની અંદર જોવા મળે છે એને દૂર કરવાના છે જો આ અવશેષો આપણે જો દૂર નહીં કરીએ તો એના કારણે જ આપણે આગળના પાકમાં જો ફૂગજન્ય રોગો હોય તો જીરાના પાકની અંદર પણ આવવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જમીનને આપણે બે થી ત્રણ ખેડ કરી આપણે જમીનને ભરભરી બનાવવાની છે ત્યાર પછી એને સમતલ કરી જે તરફ જમીનનો ઢોળાવ છે એ ઢોળાવની દિશાની અંદર આપણે શું છે કે એના ક્યારા બનાવવાના છે અને ક્યારા પણ કેવા બનાવવાના છે ક્યારા બહુ લાંબાના ના ટૂંકા એને મધ્યમ સાઇઝના નાના ક્યારા બનાવવાના છે જે આપણે છ મીટર બાય બે મીટરના ક્યારા આપણે બનાવવાના છે અને જમીનની અંદર કોઈ પણ જે આગળના અવશેષો જે એ ન રહે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજું સમતલ કરી અને ઘણી વખત એવું પણ બને છે કે આપણે જમીન સમતલ નથી કરતા એ અરસામાં ખેતરની અંદર પાણી ભરાવાના પ્રશ્નો રહે છે અને પાણી ભરાવાના પ્રશ્નોના કારણે જે પાછા આપણા સુકારાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ ઊભા રહેતા હોય છે તો આવી રીતે ખેડૂત મિત્રો આપણે જમીનની જો તૈયારી કરીએ

પણ આપણે હંમેશા ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે દિવસનું મહત્તમ ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીની આસપાસ હોય અને લઘુત્તમ પચીસ ડિગ્રી ટેમ્પરેચરની આસપાસ હોય અને ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય આ અરસાની અંદર આપણે વાવેતર કરવું જરૂરી છે ઘણીવાર ખેડૂત મિત્રો વાવેતર ઉતાવળ કરવાની ધ્યાનમાં શું પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે આપણે અત્યારની કપાસ અને મગફળીની પરિસ્થિતિમાં પણ જોઈ શકીએ છીએ કારણ કે અત્યારની જે પેટર્ન જે છે એ પેટર્નને ધ્યાનમાં રાખતા આજે ભાદરવા મહિનામાં જે ગરમી પડવી જોઈએ એની જગ્યાએ વરસાદ પડેલો છે ને અત્યારનો જે સ્પેલ છે એ કદાચ એકાદ મહિનો ગરમી દિવાળીની આસપાસ સુધી એટલે એકત્રીસથી લઈને પાંચ નવેમ્બર સુધી અથવા દસ નવેમ્બર સુધી એની ગરમી આપણને જોવા મળી શકે છે તો એની વાવેતરની ઉતાવળ ન કરતા કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો વાવેતરમાં ઉતાવળ કરશે અને એકાદ બે દિવસ ઠંડી રહેશે અને પછી જો ટેમ્પરેચર ઊંચું રહેશે તો જર્મિનેશન ઉગાવાનું જે જર્મિનેશન છે એ પણ ઘણી વખત બિયારણ ફેલ જવાનો પ્રશ્ન રહેતો હોય છે એટલે બહુ વહેલું ન બહુ લેટ

બરાબર છે ખેડૂત મિત્રો બિયારણ માટે આપણે સૌથી અગત્યનું જોઈએ છે કે અત્યારે જગોદન સંશોધન મસાલા સંશોધન કેન્દ્ર છે ત્યાંથી ગુજરાત ચાર નંબરનું જે બિયારણ છે એ સારામાં સારું અને છે સુકારા સામે પ્રતિકારક ધરાવતી જાત છે તો આ ચાર નંબરના અત્યારના જે લેટેસ્ટ સંશોધન છે ઉત્પાદન પણ સારું આપે છે એવા પ્રકારની જાતોની આપણે પસંદગી કરવી જોઈએ

કે તમે ચાસ પદ્ધતિથી જ્યારે જીરાના પાકનું વાવેતર કરો છો બે ચાસ વચ્ચે ત્રીસ સેન્ટીમીટરનું અંદર રાખી અને જો વાવેતર કરવામાં આવે તેના શું શું બેનિફિટ છે તો સૌથી અગત્યનું બેનિફિટ છે કે તમારે એનું જે બિયારનો દર છે એ બિયારનો દર એકર દીઠ તમે એનું જાળવી રાખો છો વધારાનો ખર્ચો તમારો બચત થાય છે બીજી વસ્તુ જે છે કે જ્યારે નિંદામણના પ્રશ્નો થતા હોય છે તો નિંદામણ તમે સરળતાથી જ્યારે આ ચાસ પદ્ધતિથી કરો છો તેમાં નિંદામણ સરળતાથી કરી શકાય છે ત્રીજી વસ્તુ જે છે કે એમાં જ્યારે પણ પાછળની અવસ્થામાં જ્યારે આપણે સુકારો કે ચરબીના પ્રશ્નો રહેતા હોય છે તો ચાસ પદ્ધતિમાં એમાં સરળતાથી એ આપણે રોગોનું પણ નિયંત્રણ અસરકારક રીતે કરી શકીએ છીએ જ્યારે બ્રોડકાસ્ટિંગ પદ્ધતિમાં ઘણી વખત કેવું છે ખેડૂત મિત્રો આપણે પૂંખીને વાવેતર કરતા હોઈએ છીએ તો જ્યારે પહેલું પેચ જ્યારે ખેડૂત મિત્રો આપતા હોય છે ત્યારે ઘણી વખત જે બીજ છે દોઢથી બે સેન્ટીમીટર જમીનમાં ઊંડે સુધી જવું જોઈએ એ ઊંડે ન જતાં એ પહેલાં પાણીની સાથે તણાઈ અને પાછળના ભાગમાં મોટાભાગે આપણે ઉગાવો જોવા મળતો હોય છે તો આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આપણે ચાસ પદ્ધતિથી વાવેતર કરવું જોઈએ અને બીજી વસ્તુ છે કે બિયારણનો દર હવે બિયારણનો દર ખેડૂત મિત્રો આપણે થી છ કિલો પ્રતિ એકરે લેવાનું છે ઘણીવાર ખેડૂત મિત્રો પોતે એવું વિચારતા હોય છે કે કે વધારે પડતું બિયારણનો દર રાખવાથી ઉત્પાદન વધી જતું હોય છે પણ ખેડૂત મિત્રો આ પણ આપણા માટે એક અસમંજસની સ્થિતિ છે કારણ કે બિયારણનો દર જરૂરિયાત કરતાં વધારે લેશો એનાથી ઉત્પાદન નથી વધવાનું પણ એની સાથે સાથે તમારી જે રોગ અને જીવાત છે એ આવવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે અને આથી જો બિયારણના પ્રમાણનો દર જો આપણે જાળવીશું તો આપણે જે વધારાનો જે ખર્ચો છે ખર્ચાને પણ આપણે એ ઓછો કરી શકીએ છીએ આવી રીતના તમે જો બીજનો દર ઉપયોગ કરશો તો ચોક્કસ સારમસારું પરિણામ લઈ શકશું જી ચોક્કસી બાવડા થી વધુ એક ખેડૂત પ્રશ્ન પૂછો જી પ્રશ્ન પૂછો આપનો આપા મામા મેં કરા બાડ્યું એસે બાડ્યું પછી જીવ લાઈ શકે અને બે살 જીવતો બરાબર ખેડૂત મિત્રો ઘણી વખત આપણે પ્રશ્ન છે કે બાજરી કર્યા પછી અથવા બીજા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે ધાણા કર્યા પછી જીરું કરવું કે કેમ તો ખેડૂત મિત્રો ઘણી વખત આપણે જે પાક ફેરબદલીની જે ભલામણો હોય છે એ ભલામણોને આપણે ધ્યાનમાં રાખીને આપણે વાવેતર કરવું જરૂરી છે ઘણી વખત ધાણાવાળા ખેડૂત મિત્રો જ્યારે જીરાનું વાવેતર છે એના માટે જોખમી છે કારણ કે ત્યાં સુકારો આવવાની અને અન્ય ફૂગજન્ય રોગો આવવાની શક્યતાઓ વધી જતી હોય છે હવે બાજરી જે ખેડૂત મિત્રનો પ્રશ્ન છે જો તમે જીરાવાળા ખેતરની અંદર ફરીથી પાછું જે જીરું આવતું હોય તો એને પાક ફરી બદલી કરી અને અન્ય પાક કરવો જોઈએ જેથી કરીને જે રોગો છે રોગોની સામે પણ રક્ષણ રહે અને સુકારા સામે પણ આપણને રક્ષણ મેળવી શકીએ ચોક્કસ પાકમાં પિયત ક્યારે આપવું જોઈએ અને કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ જીરાના પાકની અંદર પિયત માટે ખેડૂત મિત્રો સૌથી મહત્વનો આધાર છે આપણી જમીન છે કે અલગ અલગ જમીનોમાં ભેજ સંગ્રહ શક્તિ અલગ અલગ હોય છે અને એની પ્રત શક્તિ પણ અલગ અલગ હોય છે તો શરૂઆતનું તો જ્યારે પહેલું પિયત જે છે કે જ્યારે આપણે વાવણી કર્યા પછી આપણે તરત એને પિયત આપવાનું હોય છે અને બીજું પિયત જે છે એ આપણે આપણી જમીન અને ભેજને ધ્યાનમાં રાખી અને સાતથી આઠ દિવસે અથવા સાતથી દસ દિવસે આપણે બીજું પિયત આપવાનું હોય છે અને ત્રીજું પિયત જે છે એ આપણે ત્રીસથી પાંત્રીસ દિવસે આપવાનું હોય છે અને જે ચોથું પીએચ જે છે એ આપણે પંચાવનથી સાઠ દિવસ અને સિત્તેર દિવસ પછીની જે આપણે જરૂરિયાત હોય એમ પાંચથી છ પીએચ જે છે આપણે આપવાના હોય છે ઘણી વખત ખેડૂત મિત્રો પિયત આપતી વખતે ખૂબ જ અગત્યની બાબત ધ્યાનમાં એ રાખવાની છે કે હવે આપણી પાસે મોબાઈલમાં ફેસિલિટી અવેલેબલ છે વેધરની હવામાનની ફેસિલિટી અવેલેબલ છે તો એને ધ્યાનમાં રાખીને આપણે અગાઉના ચાર પાંચ કે છ દિવસનું આપણે વા વાતાવરણ જોવાનું છે કે વાદળછાયું વાતાવરણ હોય આપણને એવું લાગે એવું છે કે એક આવતીકાલે અથવા પરમ દિવસે વાદળછાયું વાતાવરણ છે એ અરસામાં આપણે પિયત આપવાનું ટાળવું જોઈએ ઘણી વખત જ્યારે આપણે ફૂલ આવવાની અવસ્થા છે આ અવસ્થા દરમિયાન જ્યારે પણ આપણે જા ઝાકળવાળું અથવા વાદળછાયું વાતાવરણ હોય એ અરસામાં પિયત આપો છો તો એ અરસાની અંદર ચરમી અથવા કાળીઓ રોગ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે તો એ અરસાની અંદર પણ આપણે પિયત ટાળવું જોઈએ બીજી વસ્તુ છે કે જ્યારે આપણે રેગ્યુલર તમે જે પિયત આપો છો લો કે દસ પંદર દિવસના ઇન્ટરવલે પિયત આપો છો ઘણી વખત ખેડૂત મિત્રો એક સમય ખેંચાઈ ગયા પછી બહુ લાંબા અરસાની અંદર પછી પિયત આપવાની જોખમી સાહસ કરતા હોય છે આ સાહસ ન કરવું જોઈએ જો તમે શરૂઆતથી પહેલું પિયત આપ્યા પછી આપણે જે વાત કરી કે જમીનના

ખેડૂત મિત્રો જીરાના પાકની અંદર આપણે જો ખાતરનું વ્યવસ્થાપન છે તો આપણે જે અગાઉ વાત કરી કે સારી નીતરવાળી સાથે સાથે સારા સેન્દ્રિય તત્વોવાળી જમીન હોવી પણ જરૂરી છે જો તમે આગળના પાકની અંદર જો છાણીઓ અથવા દેશી ખાતર નાખેલું છે તો જીરાના પાકની અંદર આપવું જરૂરી નથી પણ જો એની એની અવેજીમાં તમારી પાસે જો દિવેલી ખોળ છે રાયડાનો ખોળ છે આ બધા ખોળ જો તમે નાખો છો તો એ તમને મહદઅંશ જ્યારે સુકારાના પ્રશ્નો છે એની અંદર પણ તમને બેનિફિટ કરશે સાથે સાથે જીરાના પાકની આપણે અત્યારે માર્કેટની અંદર બ આજે બજારની અંદર જોઈએ તો નાઇટ્રોજન માટે આજે એઝોટોબેક્ટર પણ અવેલેબલ છે ઘણા બધા પ્રકારના કંચર અવેલેબલ છે આ બધી વસ્તુનો પણ આપણે ઉપયોગ કરીએ તો જેથી કરીને આપણો મહત્તમ ખર્ચો ઓછો અને પ્રોફિટ વધુ થાય અને સાથે સાથે આજે ખાતાના વ્યવસ્થાપન રૂપે પર જ્યારે તમે બીજું અથવા ત્રીજું પિયત આપો છો એ પિયતની સાથે તમે ડોક્ટર યુનિટેક છે કે જેમાં તમામ પ્રકારના પોષક તત્વો છે કે જેને તમે શરૂઆતની અવસ્થાથી લઈ એટલે બીજા પિયતથી લઈ પંદરથી વીસ દિવસના અંતરે બે થી ત્રણ વખત તમે એને પાણી સાથે આપી શકો જેથી કરીને આપણે સંપૂર્ણ પોષણનું વ્યવસ્થાપન થાય છે હવે આ પૂરતા પોષણના વ્યવસ્થાપનની અંદર જેટલું શરૂઆતની અવસ્થા પાયો મજબૂત તો જ એને તો જ પાછળ જતા છોડ આપણું સારામાં સારું પ્રોડક્શન આપી શકશે આવી રીતે ખેડૂત મિત્રો આપણે ખાતરનું વ્યવસ્થાપન કરીશું અને ઘણા વાર ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે એકલા રાસાયણિક ખાતરોમાં ડીએપી અને યુરિયા ખેડૂતોનો ક્રેઝ વધારે હોય છે હવે જેટલા જરૂર કરતાં વધારે નાઇટ્રોજન નાઇટ્રોજનયુક્ત ખાતરો આપો છો તો તમે ચૂસ્યા પ્રકારની જીવાતો જેવી કે મોલો છે થ્રીપ છે આ બધી પ્રકારની જીવાતો પણ હાવી થતી હોય છે આપણા પાકની અંદર તો જરૂર કરતાં વધારે પડતું નાઇટ્રોજન પણ આપવો એ ખેડૂત માટે નુકસાનકારક છે અને પાક માટે પણ નુકસાનકારક છે ચોકસી પલકેશ ભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ માર્ગદર્શન આપતા રહીશું અને ચોકસી કૃષિ યાત્રામાં પલકેશ અમારી સાથે જોડાયેલા છે આપના જે તમામ પ્રકારના પ્રશ્નો છે આપ અમને કોલ કરીને પ્રશ્ન પૂછી શકો છો પલકેશ આપના તમામ પ્રશ્નોના માર્ગદર્શન આપશે સાથે જ અત્યારે હાલ એક વિરામ માટે રોકાઈશું અને ત્યારબાદ વધુ પ્રશ્નોનો પણ જોઈશું અને સાથે જ આપના પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપીશું و او કૃષિ યાત્રા જોઈ રહ્યા છોડિયો છે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આપ પણ અમને કોલ કરીને આપના જે મૂંઝવતા પ્રશ્નો છે તે પૂછી શકો છો અને માર્ગદર્શન ચોક્કસથી મળશે જીરુના પાકની પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સાથે જ પલ્કેશભાઈ જીરુના પાક માટે નિંદામણ અને આંતરખેડ ક્યારે કરવું જોઈએ ખેડૂત મિત્રો આપણે જ્યારે જીરુની અંદર આજે નિંદામણ છે એ બહુ જટિલ સમસ્યા છે કારણ કે શરૂઆતમાં આપણે જોયું છે કે જીરુનો પાક છે એ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી ધીમે ધીમે સ્લો ગ્રોથ કરે છે અને એ અરસાની અંદર આપણે પિસ્તાલીસ દિવસ સુધી જીરાના પાકને નિંદામણ મુક્ત રાખવું જરૂરી છે જો નિંદામણ શરૂઆતની અવસ્થાથી નહીં કરીએ તો નિંદામણ છે એ તમારા જમીનમાં રહેલો ભેજ અને ખાતર આ બંને છોડ સામે હરીફાઈ કરીને મેક્ઝિમમ એ પોતાનો ગ્રોથ કરવાની કોશિશ કરશે તો આ શરૂઆતની અરસાની અંદર જો મેક્ઝિમમ જો પોષણ જો નિંદામણ લેશે તો જીરાનો પાક જે ગ્રોથ છે એના દિવસો કરતાં એનો ગ્રોથ પણ ઓછો જોવા મળશે તો આપણે શરૂઆતમાં ખેડૂત મિત્રો આપણે જ્યારે વાવેતર કરીએ છીએ એના પંદર વીસ પચીસ દિવસ પછી આપણે હાથેથી જ્યાં સુધી તમારી પાસે સસ્તા મજૂર અવેલેબલ છે ત્યાં સુધી કોઈપણ કેમિકલ પ્રકારની દવાનો છંટકાવ ટાળવો જોઈએ નિંદામણનાશકનો એની જગ્યાએ તમે લેબર દ્વારા તમે હેન્ડ વીડિંગ પર કરાવી શકો છો અને ત્યાર પછી બીજું જે પંદર વીસ દિવસ પછી એટલે આમ પિસ્તાલીસ દિવસની અંદર અંદર જો તમે આંતરખેડ એને વ્યવસ્થિત પ્રોપર કરશો તો નિંદામણને એને પ્રોપર મુક્ત રાખશો તો એ અરસાની અંદર તમારો છોડ પણ તંદુરસ્તીથી ઉછેર થશે અને સાથે સાથે એનો જે વાનસ્પતિક વિકાસ પણ જે થવો જોઈએ એ સો સો ટકા તમે જે પોષણ આપ્યું છે એ છોડને મળશે જેથી કરીને છોડ સારો વિકાસ પામશે અને નિંદામણથી

તો ખેડૂત મિત્રો ભૂકી છારા તો છે અમુક અમુક વિસ્તારમાં જોવા મળતો હોય છે પણ મોટાભાગે આપણે સુકારો અને કાળીઓ ચરબીની વાત કરીએ તો આ બંને રોગ જે મુખ્યત્વે આપણને જોવા મળતા હોય છે તો એમાં સૌથી અગત્યની આપણે વાત કરીએ તો કાળિયા રોગની અંદર વાત કરીએ તો ખેડૂત મિત્રો ક એક તો આપણે ધ્યાન રાખવાનું છે કે એક બીજન્ય રોગ છે અને શરૂઆતની સાથે સાથે એ જમીનમાં આવ્યા પછી એ જમીનજન્ય અને બીજજન્ય બંને રીતે આપણે કહી શકીએ એમ છે કારણ કે જે કારિયો ચર્મીનો જે રોગ છે એને અટકાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક અગત્યની ધ્યાન છે કે રોગમુક્ત આપણે બિયારણની પસંદગી કરવી જરૂરી છે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે રોગમુક્ત બિયારણની પસંદગી ન કરો તો બીજજન્ય ફૂગ છે એ શરૂઆતથી જ એની અંદર હોય છે અને એ ડેવલપ થતા હોય છે સાથે સાથે એને બીજને પટ આપવાનો છે ખેડૂત મિત્રો એને આપણે ફૂગનાશકનો જો પટ આપીશું શરૂઆતની અંદર તો ફૂગનાશક પટની અંદર આપણે ડોક્ટર ફંકસ્ટાર જે છે એ એક કિલો બીજ દીઠ પાંચથી દસ એમએલ તમે ડૉક્ટર ફંકસ્ટાર અને સાથે એને પાંચથી દસ એમ એલ ડોક્ટર યુનિટેક એક કિલો બીજે પાંચથી દસ એમએલ તમે મિક્સ કરી અને એનો વ્યવસ્થિત પટ આપી અને છાયડા સુકવી અને પછી એનું આપણે વાવેતર કરવાથી શરૂઆતથી જ ફૂગનું આપણે અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે જોવાનું છે કે જ્યારે શરૂઆતની અવસ્થાની અંદર કે જ્યારે વાવેતર તમે કરો છો ત્યારે એ ક્યારા બિલકુલ નાના રાખવાના છે જો આ ક્યારા તમે જો લાંબા રાખો છો એના કારણે શું થાય કે તમે ઘણી વખત ખેડૂત મિત્રો આપણે જોઈએ છે કે લાંબા ક્યારાની અંદર જીરાનું વાવેતર કરતા હોય છે હવે લાંબા ક્યારામાં વાવેતર કરવાથી તમે જે પિયત આપો છો એ બેઠો ભેજ એ છોડ જરૂર કરતાં વધુ પડતો ભેજ પાણી અંદર જાય છે અને જમીનનું નીચેનું જે લેયર છે એ વધુ પડતા ભેજના કારણે અને એવા અરસાની અંદર વાદળછાયું વાતાવરણ રહે ત્યારે આ કાળીઓને ચરમી આવવાની શક્યતાઓ વધી જતી હોય છે બીજી વસ્તુ છે પીએચ છે કે પીએચ જ્યારે તમે આપો છો અથવા જ્યારે તમે વાવેતર કરો છો આ વાવેતરની સાથે સાથે આપણે આગળની એક ટોપિકમાં એક ચર્ચા કરવાની જરૂર હતી કે જીરાનું જ્યારે તમે વાવેતર કરવાનો છો તે આજુબાજુના ખેતરની અંદર કે જે વધુ પિયતવાળા પાકો છે જેવા કે ઘઉં છે રાયડો છે આવા પ્રકારના પાકોનું વાવેતર ન કરવું કારણ કે એના કારણે સતત રીતે આ ઠાર અને ઠંડીનું પ્રમાણ રહેવાના કારણે જીરાના પાકની અંદર આ કાળીઓને ચરમી આવવાની શક્યતાઓ વધી જતી હોય છે તો આવી રીતે ખેડૂત મિત્રો આપણે કાર્ડિયોને ચરમીનું આનું અસરકારક આ રીતે નિયંત્રણ કરી શકીએ છીએ અને સાથે સાથે જ્યારે ફૂલ આવવાની અવસ્થા જે છે કે 35 40 દિવસની અવસ્થા છે એ અવસ્થા દરમિયાન ફૂગનાશકનો આપણે સતત એનો 15 10 15 દિવસના અંતરે તમે ડોક્ટર યુનિટેકનો ફંક્શનરીનો છંટકાવ પણ કરી શકો છો ત્યાર પછી જે આપણે સુકારાની સુકારાની જે આપણે વાત કરીએ તો પોકેશભાઈ કોલર મિત્ર છે તમને પ્રશ્ન જાણી લેજો લક્ષ્મણભાઈ આપનો પ્રશ્ન જણાવો લક્ષ્મણભાઈ આપનો પ્રશ્ન જણાવો બેન આપડો પ્રશ્ન એ છે કે આપણે જે પાણી હા પ્રશ્ન આપણો એક પાણી ભરાય ને પાણી વાળા ધીરું ગઈ સાર તો હતું પણ ઈ પાણીમાં માં હવા ધીરું થાય આવી રીતનું જી જી આપના ટીવી નો અવાજ પહેલા થોડો ધીરો કરી દેશો ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો તો અમને સંભળાવી શકે હા હાલો જી જી ફરી વખત પૂછો આપનો પ્રશ્ન આપણે પાણી અમારા નહેર થઈ ગયા છે એટલે પાણી ભરાઈ જાય એટલે ગઈ સાલ તો ઝીરો હતું દસ બાર મણ વીકે અમારે ઉતરેલ છે પણ અવાજ આ ઠંડી છે વધુ સુમા નહીં થાય કે ઝીરો થઈ શકે અવાજ ખેડૂત મિત્રોનો ખૂબ જ અગત્યનો સવાલ છે કે આ વખતે વરસાદ પણ વધુ છે અને વધુ વરસાદની પરિસ્થિતિમાં જેમ ગામના જુનવાણી અથવા વડીલ લોકો કહે છે કે જે વર્ષે જે વર્ષની અંદર વધુ વરસાદ થાય એ વરસાદની અંદર જીરું કરવું ઘણું જોખમી હોય છે પણ ખેડૂત મિત્રો આજે આપણી પાસે વૈકલ્પિક જે ખેડૂત મિત્રો છે કે ચોમાસાના પાકો જે છે મગફળીના કપાસના પાકો જે પ્રમાણે ઉત્પાદન થવું જોઈએ વરસાદને કારણે નુકસાની વધુ થઈ છે એ અરસાની અંદર ખેડૂત મિત્રો આજે જે મોટા ખેડૂતો છે એની પાસે ઘઉં છે જીરું છે વરિયાળી છે વિકલ્પો ઘણા બધા હોય છે પણ એ જોખમી છે તમારી વાત સાચી છે કે વધુ વરસાદ હોય ત્યારે જીરું કરવું જોખમી છે કારણ કે એ વર્ષની અંદર ઠંડી અને ઝાકળ પણ વધારે હોય છે પણ એ પરિસ્થિતિની સામે પણ પણ ખેડૂત પાસે બધા વિકલ્પો એટલા બધા નથી હોતા કે અથવા બજાર ભાવ એટલા બધા નથી હોતા કે જે બીજા ઓલ્ટરનેટિવ પાક પણ કરી શકે જી ચોક્કસ ચોક્કસથી વધુ એક કોલર જોડાયા છે જી આપનો પ્રશ્ન પૂછો જી પ્રશ્ન પૂછો હલો

ઘણી વખત જે સાવ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં બિલકુલ જે લોકો નિંદામાં ફૂગનાશક નો ઉપયોગ નથી કરતા એ અરસાની અંદર જોવા મળતો હાલો જી પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન નથી અને ઘણું બધું લીલું ફોગ મુકાયું નથી તો હવે અગિયાર અગિયારમા મહિનામાં જીરુ ના વાવેતર થઇ જાય તો હવે આ વાવેતર કરવા કે નહીં એનું એનો અભિપ્રાય ધનજીભાઈ આપણે આગળ વાત કરી છે કે સમયની કારણ કે ભાદરવામાં જે ગરમીનો પીરિયડ જે હોવો જોઈએ એની જગ્યાએ વરસાદ પડેલો છે ને અત્યારે ગરમીનો સ્પેલ ચાલી રહ્યો છે બરાબર છે એટલે સિઝન આપણે મીન વાયલ વીસ પચીસ અથવા પંદર વીસ દિવસ આપણે લેટ ચાલી રહી છે તો એને ધ્યાનમાં રાખીને ઠંડી પણ એટલા સુધી લેટ ખેંચવાની શક્યતાઓ રહેલી છે તો આપણે એને ઠંડીને ધ્યાનમાં રાખીને આપણું વાવેતર કરવું પડશે નહીં કે આપણે તારીખોને ધ્યાનમાં રાખીને બરાબર છે જી આભાર આપનો આપણે તો શું છે આપણે ઠંડીને ધ્યાનમાં રાખવાની છે આપણે કેવું છે તારીખો ધ્યાનમાં રાખવાનું નથી પણ આપણે એને ઠંડીને ધ્યાનમાં રાખીને આપણું વાવેતર કરવાનું છે જી પલકેશ ભાઈ બધું એક સવાલ કે જે જીરો છે તેમાં કયા કયા પ્રકારની જીવાતો થતી હોય છે અને તેના ઉપર નિયંત્રણ કેવી રીતે લાવવું જીરોના પાકની અંદર આપણે કુશલબેન વાત કરીએ તેમાં મોલો મચ્છી છે થ્રીપ છે સફેદ માખી છે ગયા વર્ષે આપણે જોયું હતું કે જીરાના પાકની અંદર પણ ઈયળનો ઉપદ્રવ જોવા મળેલો છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ આ જીવાતો છે જીવાતો માટે એક બેઝિક કોમન ફંડામેન્ટલ આપણે યાદ રાખવાનું છે કે એમાં વધારે પડતું નાઇટ્રોજનયુક્ત યુક્ત આપણે જરૂર કરતાં વધારે ઉપયોગ ન કરીએ જેથી કરીને આ ચૂસ્યા પ્રકારની જીવાતો વધારે મોલો છે થ્રીપ છે

ભાઈ અત્યારે આપણે જીરોની ચર્ચા ચાલે તેમ છતાં કપાસ તમારે જો પીળો થઈ ગયો છે બરાબર છે તો એ અરસાની અંદર તમે આજે તમે જૈવિક ખાતરની અંદર જે વસ્તુ છે એનપી કે બેઝના જે છે કોન્સિય એ વસ્તુ તમે આજે ઉપયોગ એની સાથે કરી શકો છો અને સાથે સાથે એની અંદર સલ્ફરનો પણ તમે ઉપયોગ કરી શકો છો આપણી વાતો જીવાતોની અંદર આપણે સફેદ માખી સફેદ માખી છે 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 આ પ્રકારની જીવાતો જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો આપણે જ્યારે ખાસ અગત્યનું છે કે જ્યારે ત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસનું જ્યારે જીરું હોય છે એ અરસાની અંદર આ જીવાતોને એટેક જોવા મળતો હોય છે અને ક્યારેક લીલા તરતડીયા પણ જોવા મળતા હોય છે તો શરૂઆતની અવસ્થાથી ખેડૂત મિત્રો આપણે જૈવિક દવાઓનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ જેથી કરીને ઘણી વખત કેવું છે ખેડૂત મિત્રો આપણે શરૂઆતથી જ કેમિકલવાળા દવાઓનો ઉપયોગ કરવાના કારણે જે મધમાખી છે માં પણ એનો ઉપયોગ રોલ મુખ્ય રહેલો છે

વધુ માહિતી અને માર્ગદર્શન લઈ શકો છો ત્યાર પછી ત્યાં નંબર પણ આપેલા છે એ નંબરના વોટ્સએપ પર તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચાડીને તમે રજૂઆત કરી શકો છો અને એના પર તમારા અમારા જે એક્ઝિક્યુટિવ લોકો છે એ લોકો પણ તમને સમયસર એનો આન્સર અને જવાબ તમને આપે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ ત્યાં કરી શકશે ચોકસથી દર્શક મિત્રો આશા રાખીએ છીએ કે પલકેશભાઈ જે માર્ગદર્શન આપ્યું છે તે આપણા સુધી પહોંચી રહ્યું છે અને આપના સવાલોના જે તમામ જવાબો છે તે આપને મળી ગયા હશે પલકેશભાઈ આપ મંદવીર ઉર્જા સ્ટુડિયોમાં આવ્યા અને કૃષિ યાત્રાના જે વિશેષ કાર્યક્રમ છે તે દરમિયાન ખેડૂત મિત્રોને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો કૃષિ યાત્રામાં દરમિયાન આટલું જ રજા આપશો નમસ્કાર